Hi friends, good morning. Aja presu karvan. Yes, Gujarati ma start karta pehla name roll number lakhvanu bhulvanu. Nahi, have a question one. Read etle vach. Read etle vacho, end etle ane write etle lakho. Vachine lakho. To friends, apne aa to agal hi aavi gyu ne. To apne to aavle hai ne friends. આપણે કઈ બે લાઈન માં લખવાનું નાની બે લાઈન માં કઈ બે લાઈન માં નાની બે લાઈન માં તો ત તને દી તને રસ્વા વાળું તૂલ અને કાનોલા તૂલા કઈ બે લાઈન માં લખશું આપણે નાની બે લાઈન માં પછી એવી જીતે બાજુ માં છે મ મને રસ્વા વાળું હું નને રસ્વાય ની હું ની તો કઈ બે લાઈન માં લખવાનું ને કાનો સા ડને રસ વાળું ડૂ સા ડૂ પછી એવી જ રીતે છે પને રસ વાળું કુ ર પછી એવી જ રીતે બાજુમાં છે ખને રસ વાળું ખુ સ સ કયો છે ખને રસ વાળું ખુ સ સ કયો છે સરણાઈ નો સ છે કયો છે સરણાઈ નો સ પછી એવી જ રીતે જો હવે તો ત્રણ અક્ષર વાળા આવ્યા સને જો સ સરણાઈ નો સ પાછો આવ્યો સને કાનો સા અને રસવા વાળું હુ ડને દીર્ઘાય ડી સા હુ ડી પછી એવી રીતે ખ ખટારાના ખ ને ચલો ફ્રેન્ડ જો આપણે થોડું ઝૂમ કરીને જોઈએ તો વધારે મસ્ત લાગે હે ને તો ચલો જા શું છે ખ ને રસવા વાળું ખુ મને કાનો માં રને દીર્ઘાય ત્રી પણ આપણે એમ વાંચે તો કેટલી બધી વાર લાગે ખુ મા રી હવે મસ્ત દેખાય ને હે ને ફ્રેન્ડ જો પછી શું છે નુ નને નને રસવા વાળું નુ નને રસવા વાળું નુ સ ખા મને કાનો ખા પછી એવી જ રીતે છે સને રસવા વાળું સુ ર ત પછી એવી જ રીતે ય મને પાછું રસવા વાળું રસવા વાળું આવે એટલે આપણે શેનો ઉચ્ચાર કરવાનો ઉનો ય મુ ના નને કાનો ના ફ્રેન્ડ્સ આપણે કઈ બે લાઈન માં લખવાનું નાની બે લાઈન માં અહીં આપણે ભૂલવાનું નાય પછી છે કને કુ મા ર જો અહીંયા રસવા વાળું આવ્યું એટલે આપણે શેનો ઉચ્ચાર કર્યો ઉનો કુ મા ર પછી દુ જો દ ને પાછું રસવા વાળું એટલે આપણે શેનો ઉચ્ચાર કરવાનો ઉનો દુ કા ન પછી એવી જ રીતે જો સુ સી ર હવે તો આપણે આટલા બધા શબ્દો કર્યા તો આપણને એમના વાત તો પણ આવડી જાય હે ને સુ સી લ આપણે યાદ રાખવાનું કઈ બે લાઈન માં લખવાનું નાની બે લાઈન માં પછી એવી જ રીતે સુ લ બ પછી એવી જ રીતે બીજો શબ્દ છે ન કુ લ જો અહીંયા એટલે ઉ આવે એટલે આપણે ઉ આવે એટલે શું કરવાનું રસવા વાળું એ તો આપણે ભૂલાવવું જોઈએ નાય તો ફ્રેન્ડ્સ હવે એવી જ રીતે ક્વેશ્ચન નંબર 2 છે મેક વર્ડ એટલે શબ્દો બનાવો આ તો આપણે આગળ આવી ગયું મેક એટલે બનાવવું વર્ડ એટલે શબ્દ તો જો આપણે જો આમાં આપણે આગળ ઈ લખો તો બે ઈ આવ્યા હતા ને એવી જ રીતે જો હવે ઉ આવ્યો આપણે આમાં કયો શબ્દ શેના વાળા શબ્દ બનાવવાનો ઉથી જો અહીંયા ઉ આપેલો છે ઉ જાણી તો જો અહીંયા એવો શબ્દ બન્યો ને ઉ જાણી હવે બીજી રીતે આપણે જાતે બીજો શબ્દ બનાવ્યો ઉ જા સ તો અહીંયા નીચેના બોક્સમાં લખી નાખશું ને ઉ જા સ હવે એવી જ રીતે ઉ ક ડા અડન 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 ના અડન ને કાનો છે ડગલા નો ડકરવાનો નહીં ઉ ક ડા ટ પછી એવી જ રીતે ચોથો શબ્દ છે ઉ ત રા હણ ફેર નો હણ છે ઉ ત રા હણ પછી શું છે ઉ દા ર તા પછી છે ઉ પ વા સ પછી છે નંબર ક્વેશ્ચન 3 ડિક્ટેશન
આગળ પણ આવી ગયા ને ડિક્ટેશન તો ડિક્ટેશન એટલે શ્રુત લેખન આપણે આગળ પણ આવી ગયું મેડમ બોલે અને તમારે શાંતિથી સાંભળીને લખવાનું તો હવે ચાલો તમને મેડમ એમ કે ચાલો તમે લખો તો માધુર તો આપણે કઈ લઈને અડાડીને લખવાનું ગુજરાતી હંમેશા ઉપરની લઈને અડાડીને લખવાનું માધુર દુ આવ્યો એટલે ઘગરના ઘને ઉપર અડાડવાનું ધજાના ઘને ઉપર પાંખડે અડાડવાનું નાય માધુર હવે એવી રીતે હું તમને બીજો શબ્દ કહું ચલો તમે લખો તો ખુશી ખુશી ખ ખટારાનો ખ એને રસવાળું સ કયો આવે શરણાઈનો સ કયો આવે શરણાઈનો સ તો આવી રીતે હું તમને કહું કે તમે લખો ચલો મ મૂલ તો આવું તમને આવડે ને અને રસવાળું હું પછી એવી જ રીતે હું તમને બીજો શબ્દ કહું ચલો લખો તો ખુતુસાર રાઈટ આફ્ટર બિફોર લેટર રાઈટ એટલે લખો આફ્ટર એટલે આગળના બિફોર એટલે પાછળના લેટર એટલે મૂળાક્ષરો તો કે આગળના અને પાછળના મૂળાક્ષરો લખો તો અહીંયા શું આપેલું છે લ લાડવાના લને શું આપ્યું છે રસ્વાવાળું આપ્યું છે શું આપ્યું છે રસ્વાવાળું આપેલું છે તો લ લાડવાના લને રસ્વાવાળું લો અને આપણે ગુજરાતી કઈ લઈને અડાડીને લખવાનું ઉપરની લઈને અડાડીને તો લ લાડવાના લની પેલા શું આવે યસ ર રમકડાનો ર અને આપણે રસ્વાવાળું કરવાનું ભૂલવાનું નહીં રૂ પછી શું આવે યસ વુ આવે શું આવે વુ પછી આપણે આ વુ કરી કર્યું મોઢું ખુલ્લું રાખવાનું નાય શું કરવાનું આવી રીતે ભેગું કરી નાખવાનું પછી શું છે મા મુ છે મુ પેલા શું આવે યસ મુ ની પેલા શું આવે વુ શું આવે વુ જો મોઢું ખુલ્લું રાખવાનું નાય અને મા મુ પછી શું આવે યસ શું આવે યુ પછી શું છે જુ જુ જુની આગળ શું આવે યસ શું આવે છુ આવે શું આવે છુ અને ગુજરાતી આપણે કઈ લઈને અડાડીને લખવાનું ઉપરની લઈને અડાડીને અને જુ પછી શું આવે યસ ઝુ આવે શું આવે ઝુ પછી શું છે તું તું ની પેલા શું આવે યસ હણું આવે શું આવે હણું અને તની હણું પછી તું તું પછી યસ થુ આવે શું આવે થુ હવે એવી જ રીતે આપણે જાતે લખી શકીએ યસ બી બને દીર્ઘાય બી એવી તો બી ની પેલા શું આવે યસ બને દીર્ઘાય ફી અને બને દીર્ઘાય બી પછી શું આવે બને દીર્ઘાય બી નને કાના નાની પેલા શું આવે યસ ધને દીર્ઘાય ધને કાનો ધા અને નને કાના ના પછી પને કાનો પા જો હવે આખો ઈયરનો ઈ આવ્યો તો ઈયરના ઈ ની પેલા કયો ઈ આવે અડધો ઈ આવે કયો ઈ આવે અડધો ઈ અને ઈયરના ઈ ની પછી કયો ઈ આવે ઈ ને ઊ આવે હે ને ઊ પણ અડધો ઊ આવે કયો ઊ આવે અડધો ઊ આપણે આગળ વોવેલ્સ આવી ગયા ને યસ પછી છે બુ તો બુ ની આગળ શું આવે યસ ખુ આવે અને ગુ પછી શું આવે યસ ગુ આવે શું આવે ગુ એવી રીતે થને રસવાઈ થી પહેલી પહેલા શું આવે યસ તને રસવાય તી અને થને રસવાય થી પછી શું આવે યસ ધને રસવાય દી હવે એવી જ રીતે છે ધને રસવાય દી તો ધને રસવાય દી ની પહેલા શું આવે યસ ધને રસવાય દી અને ધને રસવાય
દીની પછી ન ને રસ્વાય ની પછી એવી જ રીતે છે ય ને રસ્વાય યુ આવ્યું ય ને રસ્વા વાળું યુ આવ્યું તો ય ને રસ્વા વાળું યુ ની પહેલા શું આવે યસ શું આવે મને રસ્વા વાળું ય ને રસ્વા વાળું યુ પછી શું આવે યસ રને રસ્વા વાળું રુ પછી એવી જ રીતે છે રને રસ્વા વાળું નુ ની પહેલા શું આવે યસ યને રસ્વા વાળું યુ લને રસ્વા વાળું નુ પછી શું આવે રને રસ્વા વાળું રુ પછી ખને રસ્વા વાળું કુ આવ્યું કઈની પહેલા શું આવે યસ કને રસ્વા વાળું કુ અને ખને રસ્વા વાળું કુ નો પછી શું આવે યસ ગને રસ્વા વાળું ગુ પછી પાછું દને દીર્ઘ દી આવ્યું તો દને દીર્ઘ દી ની પહેલા શું આવે યસ ધને રસ્વાય દી અને ધને રસ્વાય દી પછી નને રસ્વાય ની પછી પાછું પને રસ્વા પને રસ્વા વાળું ઉ આવ્યું તો શું આવે નને રસ્વાય ની અને પને રસ્વાય પુ પછી શું આવે પને રસ્વા પને રસ્વા વાળું ફુ પછી એવી જ રીતે છે ચને રસ્વા વાળું ચુની પહેલા શું આવે યસ ઘને રસ્વા વાળું કુ અને ચને રસ્વા વાળું ચુ પછી શું આવે યસ છને રસ્વા વાળું છુ પછી હણને દીર્ઘાય હણી આવી તો એની પહેલા શું આવે યસ ઢગલા ના ઢને દીર્ઘાય ડી અને હણ ફેલના હણને દીર્ઘાય હણી પછી શું આવે યસ તને રસ્વાય ટી પછી સસપણ સને રસ્વાય સી ની પહેલા શું આવે યસ સ સણ સને રસ દીર્ઘાય સી અને સસપણ સી પછી શું આવે યસ સ સસરન સને રસ દીર્ઘાય સી પછી આવી જ રીતે છ છત્રી ના છ ને રસ્વા વાળું છું આવ્યું તો એની પહેલા શું આવે